બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ધાનેરા તાલુકાના કોટડા રવૈયા ગામના 27 વર્ષીય પરિણીત યુવકની ઘાતકી હત્યાને લઈ ધાનેરા તાલુકામાં ચકચાર મચી ગઈ છે. ધાનેરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવ વધી રહ્યા છે. હત્યા કરવી બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય બની ગઈ છે. જે પ્રમાણે આજનો માનવ માનવનો જ દુશ્મન બની ઘાતક હત્યારો વડે હુમલો કરવામાં જરા પણ સંકોચ અનુભવતો નથી. આવો જ બનાવ ધાનેરા તાલુકાના કોટડા રવૈયા ગામેથી સામે આવ્યો છે. કોટડા રવૈયા ગામના 27 વર્ષીય પરિણીત યુવક અણધાભાઈ સવસીભાઈ પટેલની ગતરોજ હત્યા થઈ છે. ધાનેરા પોલીસ મથકે મૃતક યુવકના મોટાભાઈ જગમાલભાઈ પટેલ એ પોતાના નાના ભાઈની સાથે બનેલા ખૂની ખેલ વિશે માહિતી આપી હતી. અણધાભાઈ પટેલ એક સામાન્ય ખેડૂત હતો. પોતાની પત્ની સાથે કોટડા રવૈયા ગામની સીમમાં સિયા ગામ તરફ જતા કાચા રસ્તા પર રહેતો હતો. ગત રોજ પોતાના ઘરેથી ખાવા માટેનું પડીકું લેવા માટે જાઉં છું, આવું કહી નીકળેલા અણધાભાઈ સમયસર ઘરે પરત ના આવતા તેની પત્નીએ મોટાભાઈના ઘરે મોબાઈલ દ્વારા ફોન કરી ત્યાં છે કે કેમ તે જણાવ્યું હતું. છતાં સાંજ સુધી અણધાભાઈના સમાચાર મળ્યા ન હતા. પોતાનો નાનો ભાઈ ઘરે નથી આવ્યો તેની જાણ થતાં જ તે શોધખોળ કરી રહ્યો હતો. તે દરમિયાન દૂધમંડળી પાસે પોતાના ભાઈની હત્યા કરેલી હાલતના ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા કોટડા રવૈયા ગામથી દૂર સીરા ગામથી રૂની ગામ તરફ જતા કાચા રસ્તા નજીક માટીમાં લોહીમાં તરબોળ હાલતમાં અણધાભાઈની લાશ મળી આવી હતી. ખભાના ભાગે તેમજ ગળાના પાછળના ભાગે અણીદાર હથિયાર વડે ઘણા વાર કરેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. આ મામલે ધાનેરા પોલીસ તેમજ સગા સંબંધીને જાણ કરાઈ હતી. ગત રાત્રિએ મૃતક અણધાભાઈના મૃતદેહને ધાનેરા સરકારી દવાખાને લઈ જવાયો હતો. આ મામલે ધાનેરા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. મૃતકના ભાઈ જગમાલના જણાવ્યા અનુસાર ગામમાં દુકાન પર પૂછતા મૃતક અણધાભાઈને કોઈના મોટરસાઈકલ પાછળ બેઠા જતા જોયા હોવાનું જાણવા મળ્યું છે. કાલે નીકળ્યો 3-3.5 નાગાળા કુવા ઉપરથી નીકળ્યો હતો. એમનું કહેવું કે ગોમી ગયો તો પડી કુલી વાર પછી હોદનો હડા છે. મારા પાસે ફોન આવ્યો કે ઘરે આવ્યા નથી એટલે હું દૂધ ભરવા ગયો એટલે હું જોત્યા તો કે મને ગામમાં સમાચાર મળ્યા કે કોઈક અજાણું બાઈક હતું ને એ પાછળ બેઠો હતો ને શિયા રોડમાં આપણે તળાવથી જતા મળ્યા હતા. એટલે પછી અમે જે એની તપાસ કરતા હતા અને ફોન વોટ્સઅપમાં અમારા ગામમાં આવ્યું એટલે એણે એમ કીધું કે તમે શિયાળા એક્સિડન્ટ થયો હતો ત્યાં જાઓ. એટલે અમે આ રોણીની વાટી જ લાશ મળી અમને. કેવી હાલતો પડી હતી લાશ? લાશ હવે સાહેબ ત્યારે તો પોક થયેલો પડ્યો હતો. ઈજા હતી કે શરીર ઉપર? કે શરીર ઉપર સાહેબ એને ઘા લાગેલા ગળામાં હી. શું લાગે તમને? અમને તો મટર કરેલું લાગે છે. આ ઘટનાની જાણ થતાં સમાજના આગેવાનો ધાનેરા સરકારી દવાખાને આવી પહોંચ્યા હતા. તો આ તરફ ઘટનાની ગંભીરતા જોતા બનાસકાંઠા LCB પોલીસ તેમજ ધાનેરા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસની શરૂઆત કરી છે. મૃતકની પાસે મોબાઈલ ના હોવાથી હવે પોલીસે મોટરસાઇકલ પર સવાર વ્યક્તિને પકડવા માટે તપાસ શરૂ કરી છે. સમાજના આગેવાન તેમજ નાના મેડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નિર્દોષ વ્યક્તિની ઘાતકી હત્યા કરનારા હત્યારાને જેલના હવાલે કરવા માટે પોલીસને રજૂઆત કરી હતી. અણધાભાઈ સોસીભાઈ રહેવાસીથી કોરડા રવિયા જે કાલે 3 વાગે ઘરથી કોકના અંજાણા બાઈક ઉપર નીકળ્યા હતા અને શેરા જે આપણે રોડી રસ્તો થાય ત્યાં આગળ આ લાશ મળી આવી છે. અને મારો પોલીસને કડક તપાસ કરે, ગરીબ મોડે છે પોલીસ કડક તપાસ કરે એટલી અમારી વિનંતી છે.